હવે આગળ વાત કરીએ તો ઈડરની. ઈડર ખાતે ઈડર પખંડની કોઠારી બંધુ શાખા દ્વારા બજરંગદળની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદને પાંખી એવી બજરંગદળની સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઈડર પ્રખંડની કોઠારી બંધુ શાખા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શ્રી રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ 1964થી સતત ધર્મની સેવામાં કાર્યરત છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ લાગ્યું કે હવે યુવા સેનામાં ધર્મની સુરક્ષા માટેની પાંખ એક ઊભી કરવી પડશે, ત્યારે 8 ઓક્ટોબર 1984ના દિવસે અશોક સિંઘલજી દ્વારા પ્રયાગરાજમાં બજરંગદળની સ્થાપના કરવામાં આવી, જે ધર્મની સુરક્ષા સામે સામાજિક સમરસતા, સ્ત્રીઓની સુરક્ષા અને ધાર્મિક મંદિરોની સેવાકાય અને સાધુ સંતોની સેવા માટે આજ દિન સુધી કાર્ય નિભાવતું આવ્યું છે અને દેશની સૌથી મોટું એવું સંગઠન બની ગયું. આજના આ શુભ દિવસે તમામ કાર્યકર્તા બંધુઓએ સેવા સંસ્કાર અને સુરક્ષા બજરંગદળના મંત્ર થકી રાષ્ટ્ર સેવા માટે હંમેશા તૈયાર રહેવાની તૈયારી બતાવી હતી, જેમાં બજરંગદળ જિલ્લા સંયોજક પ્રદીપભાઈ ખરાડીને, ઈડર નગર સંયોજક આદિત્ય પંડિત, ઈડર પ્રખંડ મંત્રી રવિ સંખેસરા, આઈટી વિભાગ બાલકૃષ્ણ અને બજરંગદળ શાખા સંયોજક વીર દોશી તથા અન્ય સ્વયંસેવક બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.